હેલો સ્ટુડન્ટ ગુડ મોર્નિંગ ધોરણ બે વિષય કમ્પ્યુટર આજે ગયા લેક્ચરમાં આપણે પાઠ પહેલો પૂરો કર્યો હવે જોવાનો છે પાઠ બીજો કમ્પ્યુટરની વિશિષ્ટતાઓ સૌથી પહેલાં વિશિષ્ટતાઓ એટલે શું કે કોઈપણ વસ્તુની ખાસિયતને આપણે તેની વિશેષતા કહે છે એટલે કે દરેક વસ્તુને કોઈના કોઈ એની વિશેષતા હોય છે એની ખાસિયત હોય છે આપણે માણસ છીએ તો આપણામાં એવી ઘણી બધી વિશિષ્ટતાઓ છે ખાસિયત હોય છે આપણા બધા છીએ તો એ છતાં બધામાં જુદી જુદી ખાસિયત હોય છે કોઈને સરસ ગાતા આવડતું હોય છે કોઈને સરસ બોલતા આવડતું હોય છે કોઈને સરસ ડાન્સ આવડતો હોય છે આ બધી એની એવી વિશિષ્ટતા હોય છે તો એવી જ રીતે કમ્પ્યુટરની પણ ઘણી એવી વિશિષ્ટતાઓ છે જેમાં આપણે એક પહેલું એક્ઝામ્પલ લઈએ તો કે પેન્સિલ તો પેન્સિલની વિશેષતા શું છે તો કે તેનો ઉપયોગ આપણે લખવા માટે થાય છે તેના વડે કાળા રંગનું પણ લખાણ લખી શકાય છે એટલે કે પેન્સિલ હંમેશા કેવી ચાલે છે કાળા રંગની એટલે કે કાળા કલરથી જ તેને લખી શકાય છે તેની વચ્ચેના ભાગમાં કાળા રંગનો ભાગ એટલે કે જેનાથી આપણે લખીએ છીએ એ વચ્ચેનો ભાગ કેવો હોય છે કાળા રંગનો હોય છે અને તે હંમેશા નળાકાર હોય છે એટલે કે એકવાર તે આપણે પેન્સિલનો ઉપયોગ કરી લઈએ તો ફરીથી એને આપણે છોલીને ફરીથી ઉપયોગ કરી શકીએ છીએ એ એની વિશેષતા છે તેવી જ રીતે આપણે કમ્પ્યુટરની વિશેષતાઓ ઘણી બધી છે તેમાં જોવાનું છે કે કમ્પ્યુટર પણ પોતાની આગવી વિશેષતાઓ ધરાવે છે કમ્પ્યુટર એક ઇલેક્ટ્રોનિક મશીન કહેવાય છે તે વીજળીની મદદથી ચાલે છે તેનું આપણું કામ એટલે કે તે આપણું કામ ખૂબ જ સરળ બનાવી દે છે તેમાં વિપુલ પ્રમાણમાં માહિતીનો સંગ્રહ કરી શકાય છે અને તે એકસાથે એક કરતાં વધારે કાર્યો પણ કરી શકે છે એટલે કે એક જ સમયે તે એક કરતાં વધારે કાર્યો કરી શકે છે એવી એ કમ્પ્યુટરની એવી મુખ્ય સાત વિશિષ્ટતાઓ છે કેટલી છે સાત તેમાં સૌથી પહેલી છે ઝડપ બીજી છે ચોકસાઈ ત્રીજી છે સંગ્રહ શક્તિ ચોથી સ્વયં સંચાલન પાંચમી અવિરત કાર્ય છઠ્ઠું વિવિધતા અને સાતમી છે વિશ્વાસપાત્રતા એવી જ રીતે આપણે જોઈએ કે કમ્પ્યુટરની સૌથી પહેલી વિશેષતા એટલે ઝડપ તો કે કમ્પ્યુટર એ ખૂબ જ ઝડપથી કાર્ય કરે છે એટલે કે મુખ્ય વિશેષતા કમ્પ્યુટરની કંઈ કઈ કહેવાય તો કે ઝડપ તેની ગણતરી કરવાની ઝડપ માનવી કરતાં અનેક ઘણી વધારે હોય છે આપને ખબર આપણે જે કાર્ય બે કલાકમાં અથવા કલાકમાં કરીએ છીએ એ જ કાર્ય કમ્પ્યુટર આપને એક સેકન્ડમાં કરી દે છે એટલે એ આગવી વિશેષતા ધરાવે છે કંઈ તો કે ઝડપ તેની ઝડપથી કાર્ય કરવાની પદ્ધતિને લીધે ઝડપ એ તેની મુખ્ય વિશેષતા છે એટલે કે કમ્પ્યુટરની એ સ્પીડ જેટલું કોઈ માન માનવી કાર્ય કરી શકતું નથી એટલે કમ્પ્યુટરની મુખ્ય વિશેષતામાં ઝડપ આવે છે ત્યારબાદ જોઈએ ચોકસાઈ તો કે કમ્પ્યુટર ખૂબ જ ચોકસાઈપૂર્વક કાર્ય કરે છે ચોકસાઈ એટલે કે એકદમ ચોખ્ખું ક્લીન તે ક્યારે પણ ભૂલ કરતું નથી એટલે કે ભૂલ કર્યા વગર કાર્ય કરે છે તેના વડે કરવામાં આવતી ગણતરી એકદમ ચોક્કસ હોય છે એટલે કે એકદમ ક્લિયર હોય છે અને ભૂલ વગરની હોય છે ત્રીજું છે સંગ્રહ શક્તિ એટલે કે કમ્પ્યુટરમાં વિપુલ પ્રમાણમાં માહિતીનો સંગ્રહ કરી શકાય છે તેમાં સંગ્રહ કરેલ માહિતી જરૂર પડે પાછી પણ મેળવી શકાય છે સંગ્રહ શક્તિ હવે આપણે જોઈએ કે આપણે કાંઈ આપણે કાંઈ યાદ રાખવું હોય તો આપણું એ એ કાર્ય કોણ કરે છે આપણું મગજ કરે છે આપણી મેમરી મગજ આપણું મેમરી કહેવાય એવી જ રીતે કમ્પ્યુટરમાં પણ એની મેમરી આવેલી હોય છે ત્યાં આપણે જે પણ કાંઈ માહિતીનો સંગ્રહ કરીએ છીએ તે એમાં સચવાઈ રહે છે એટલે કે આપણે જ્યારે પણ પાછી એ માહિતીની જરૂર પડે તો આપણે પાછી મેળવી શકીએ છીએ તેમાં માહિતીનો સંગ્રહ હાર્ડ ડિસ્ક ફ્લોપી ડિસ્ક સીડી વગેરેમાં કરી શકાય છે એટલે કે કમ્પ્યુટરમાં માહિતીનો સંગ્રહ હાર્ડ ડિસ્કમાં કરી શકાય ફ્લોપી ડિસ્કમાં કરી શકાય અને સીડીમાં કરી શકાય છે ત્યારબાદ જોઈએ આપણે સ્વયં સંચાલન ચોથું એ ચોથી એની વિશેષતા છે સ્વયં સંચાલન તો કે સ્વયં સંચાલન એટલે શું તો કે સ્વયં સંચાલન એટલે જરૂરી સૂચના મુજબ આપ મેળે કાર્ય કરું અથવા અનુસરું એટલે કે આપણે ખાલી કમ્પ્યુટરને એક જ વાર સૂચના દેવી પડે આમ આમ કરવાનું એટલે એ એનું કાર્ય કેવી રીતે કરી શકે જાતે કરી શકે છે કમ્પ્યુટર એક સ્વયં સંચાલિત મશીન છે એટલે કમ્પ્યુટરને સ્વયં સંચાલિત મશીન કહેવાય છે તેમાં જરૂરી સૂચના આપતા તે આપ મેળે કાર્ય કરે છે એટલે કે આપણે કોઈ પણ સૂચના જરૂરી આપી દઈએ ને તો એ કાર્ય કેવી રીતે કરે જાતે કરે છે ત્યારબાદ જોઈએ પાંચમું અવિરત કાર્ય કમ્પ્યુટર એક ઇલેક્ટ્રોનિક મશીન છે કેવું મશીન છે ઇલેક્ટ્રોનિક જે વીજળીથી ચાલે છે અવિરત કાર્ય કરે છે એટલે તે થાકતું પણ નથી હવે આપણે એક આપણે કાર્ય કોઈ પણ માનવી કોઈ પણ કાર્ય કરતું હોય તો એક કાર્ય કરીને તે થાકી જાય છે જ્યારે કમ્પ્યુટર છે કમ્પ્યુટર છે તે કોઈ પણ કાર્ય એક કે એકથી વધારે વાર કરે તો પણ તે થાકતું નથી તે એકને એક કાર્ય કરતાં પણ કંટાળતું નથી માણસમાં કંટાળો આળસું એ બધા લક્ષણો હોય છે જે પણ કમ્પ્યુટરમાં એવું હોતું નથી કમ્પ્યુટરને આખો દિવસ એકને એક કાર્ય તમે કર કરવાનું કહો તો એ પણ એ કર્યા કરે છે તે કંટાળતું નથી એટલે તેને અવિરત કાર્યમાં તેની વિશેષતા છે ત્યારબાદ જોઈએ છઠ્ઠું વિવિધતા એટલે કે કમ્પ્યુટર દરેક ક્ષેત્રમાં ઉપયોગી છે આપણે જોઈએ છે કે અત્યારે કમ્પ્યુટર ખાલી શિક્ષણમાં નથી ઉપયોગ લેવાતો તો કમ્પ્યુટરનો ઉપયોગ દરેક જગ્યાએ થાય છે અને દરેક જગ્યાએ જુદી જુદી રીતે થાય છે જેવી માનો કે હોસ્પિટલ હોય તો ત્યાં તેનું કાર્ય જુદી રીતે થાય પછી કોઈ બસ સ્ટેન્ડ છે એરપોર્ટ છે રેલવે છે એ બધામાં તેનું ટિકિટ બુકિંગ કરવામાં થાય પછી આપણે ભણવામાં શિક્ષણમાં લેબમાં આપણે કમ્પ્યુટરનો ઉપયોગ કરીએ છીએ એટલે દરેક કાર્ય એ બધું કમ્પ્યુટર જુદી જુદી રીતે કરી શકે છે તે વિવિધ કાર્યો કરવાની ક્ષમતા ધરાવે છે તે વિવિધ કાર્યો એટલે કે અનેક પ્રકારના કાર્યો કરવાની તેનામાં ક્ષમતા છે તેના વડે લખાણ લખી શકાય છે ચિત્રો દોરી શકાય છે સંગીત સાંભળી શકાય છે તેમજ ગણતરી કરવા જેવા કાર્યો ખૂબ જ સરળતાથી કરી શકાય છે એટલે કે આપણે કમ્પ્યુટરમાં ઘણું બધું કાર્ય કરી શકીએ તેમાં કોઈ પણ લખાણ લખવું હોય તો લખી શકીએ છીએ તેમાં આપણે ચિત્રો પણ દોરી શકીએ અને ચિત્રો દો દોરી તો એની સાથે આપણે સંગીત પણ સાંભળી શકીએ છીએ તેવી જ રીતે આવી બધી ગણતરી કરવા અને નાની મોટી ગણતરી કરવામાં પણ કમ્પ્યુટર ઘણું જ ઉપયોગી છે ત્યારબાદ સાતમું જોઈએ વિશ્વાસપાત્રતા એટલે કે કમ્પ્યુટર આપણે આપેલ કાર્ય વિશ્વાસપૂર્વક કરે છે કમ્પ્યુટર આપણે એટલે કે આપણે જે તેને સૂચના આપી હોય તે એ સૂચના મુજબ તે કેવી રીતે કાર્ય કરે છે વિશ્વાસપૂર્વક કમ્પ્યુટરને સાચી માહિતી આપવામાં આવે તો તે આપણને સો ટકા સાચું પરિણામ આપ આપે છે એટલે કે આપણે એની સૂચના આપણે માણસ દ્વારા આપવામાં આવે છે જો માણસ એને સો ટકા એમ કે માહિતી સાચી આપે તો એ આપણને સો ટકા પરિણામ સાચું આપે છે તે સો ટકા સાચું પરિણામ દર્શાવતું હોવાથી તે માનવીનો વિશ્વાસી સાથી બની ગયો છે એટલે કે તે એકદમ ચોક્કસ પરિણામ રજૂ કરે છે એટલે એ માણસનો કેવું બની ગયો છે વિશ્વાસુ સાથી એટલે કે આપણને વિશ્વાસ જ એના કોમ્પ્યુટર ઉપર આવી જાય કે આ એને જે જવાબ આપ્યો એ સાચો જ હશે તો આ સાત વિશિષ્ટતાઓ આપણે કમ્પ્યુટરની જોઈ તો હવે પછી આપણે ત્રીજો પાઠ લેશું ત્યાં સુધી આવજો